ओके गुड मॉर्निंग મિત્રો, હવે જે આપણે નેક્સ્ટ જે મુદ્દાની ચર્ચા કરવાના છે તો સજીવના લક્ષણોમાં આપણે વૃદ્ધિની વાત કરી ગયા, પ્રજનનની વાત કરી ગયા, ત્યારબાદ હવે ચયાપચય. તો ચયાપચય જે છે ને ઇંગ્લિશમાં કહેવાય, ચયાપચયને શું કહેવામાં આવે ઇંગ્લિશની અંદર, યાદ રાખજો, મેટાબોલિક એક્ટિવિટી. મેટાબોલિક બે શબ્દોનું બનેલું છે, કેટાબોલિઝમ ને એનાબોલિઝમ. તો એ બે શબ્દોનું બનેલું છે, કેટાબોલિઝમ એન્ડ એનાબોલિઝમ. તો બંને ભેગા થઈને શું બનાવે, મેટાબોલિક એક્ટિવિટી, એટલે ચયાપચય. તો ચયાપચય બધા સજીવો રસાયણના બનેલા છે, આપણું પણ. જો આપણા સજીવોનું પૃથ્થકરણ કરવામાં આવે તો શું મળશે આપણે, અલગ અલગ પ્રકારના કાર્બનિક ઘટકો, અમુક માત્રામાં અકાર્બનિક ઘટકો, એટલે રસાયણો જ આપણી અંદર પણ હાજર છે. તો બધા સજીવો રસાયણના બનેલા છે, નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશી કદ કાર્ય વગેરે સંબંધિત આ રસાયણોને સતત બનાવવામાં આવે છે. આપણા શરીરની અંદર, આપણા કોષોની અંદર સતત અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય, એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, અને અલગ અલગ પ્રકારના રાસાયણિક ઘટકો સતત બનતા હોય અને સતત વપરાતા હોય. તો વિવિધ વર્ગમાં સમાવેશિત કદ કાર્ય વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે, એટલે મોટા કદથી લઈને સૂક્ષ્મ કદના રસાયણ અલગ અલગ કાર્ય કરતા રસાયણો બને, અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય, જેમ કે પ્રોટીન રૂપાંતર એમિનો એસિડ માં થો, એમિનો એસિડ રૂપાંતર પ્રોટીન માં થો, એટલે આ જે જૈવિક અણુઓ જે છે એકબીજામાં રૂપાંતરિત પણ થતા હોય છે, અને આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. એક કોષીય કે બહુકોષીય બધા સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે. તો એક કોષીય કે પછી બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે, એટલે ઘણી બધી હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. તો બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. એટલે વનસ્પતિની અંદર જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા, તેવી જ રીતે પ્રાણીની અંદર શ્વસનની પ્રક્રિયા, એવી રીતના ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ પણ અલગ અલગ પ્રકારની વિઘટનાત્મક ક્રિયાઓ પણ કરતા હોય. બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઊર્જા જોઈએ, અને આ ઊર્જા મેળવવા માટે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેમ કે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર છે, આઠમણની પ્રક્રિયા છે. આ બધું તમે આગળના 13મા ચેપ્ટરની 14મા ચેપ્ટરમાં ભણવાના છો. ચયાપચય એટલે બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો. ચયાપચય કોને કહેવાય, બધી જ રાસાયણિક ક્રિયાઓનો ટોટલ સરવાળો, જેને કહેવાય ચયાપચય. હવે ચયાપચયમાં બંને ક્રિયા થાય, કઈ બંને ક્રિયા, તો સંશ્લેષણાત્મક ક્રિયા પણ થાય અને વિઘટનાત્મક ક્રિયા પણ થાય. નિર્જીવ પદાર્થોએ ચયાપચય દર્શાવતા નથી, નિર્જીવ પદાર્થો કોઈ પણ પ્રકારની રાસાયણિક ક્રિયા કરતા નથી. કોષ મુક્ત તંત્રમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયા નિરીક્ષણ કરી શકીએ છીએ. કોષ મુક્ત તંત્રમાં દેહની બહારની બાજુ એટલે ટેસ્ટ ટ્યુબની અંદર તમે અલગ અલગ પ્રકારના કેમિકલ નાખો ને અલગ અલગ કલર આવે, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, પરંતુ એ કોષ મુક્ત તંત્ર બહારની તરફ થતી પ્રક્રિયા છે. શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ એ જીવન કે નિર્જીવ નથી, જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ કહી શકાય. તો આ પહેલો ગુણધર્મ આવ્યો જે સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ છે. ચયાપચય થાય છે એટલે કે સજીવ જ છે, આપણે એવું કહી શકીએ, પરંતુ કોષ મુક્ત તંત્રમાં એટલે બહાર થતી પ્રક્રિયા જે છે એને આપણે ચયાપચયની એક્ઝેક્ટ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવાય, જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયા ફક્ત અને ફક્તમાં સજીવની અંદર થાય, જૈવિક ચયાપચયની ક્રિયા ફક્ત અને ફક્ત સજીવની અંદર થાય. એટલે કોઈ પણ પ્રકારના અપવાદ વગર આપણે એવું કહી શકીએ ચયાપચય થાય છે, એનો મતલબ જ એવો થાય કે જે સજીવ છે. તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં, પરંતુ એ ચોક્કસ રીતે જે પ્રકારની જૈવિક ક્રિયાઓ છે, આખી દેહનું કોષીય આયોજન એ જીવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. એટલે જીવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ એટલે કયું,
कोशीय आयोजन कोष होवो जोईए। એટલા માટે વાયરસ પણ તમે જો કોષીય બંધારણ નથી એટલે વાયરસ માટે કોન્ટ્રોવર્સી છે કે એને જીવંતમાં સજીવમાં પણ ગણાય અને નિર્જીવમાં પણ ગણવામાં આવે। પરંતુ સજીવ માટે મુખ્ય ગુણધર્મ કયો? એની પાસે એક કોષીય તંત્ર તો ઓછામાં ઓછું હોવું જોઈએ। એટલે કોષીય આયોજન અને એની અંદર પાછી જયા પછીની પ્રક્રિયા એટલે કે એ સજીવ ગણાશે। ખ્યાલ આવ્યો કે? તો ફરી પાછું રિપીટ કરું, કોષીય આયોજન એ કોષો અને એની અંદર ચયાપચયની પ્રક્રિયા છે, એનો મતલબ એ કે સજીવ છે। ડંટણ એટલે આપણે પુરવાર કરી લીધું કે સજીવ કોને કહેવાય? કે કોષીય આયોજન ધરાવે અને એની અંદર ચયાપચયની પ્રક્રિયા થતી હોવી જોઈએ। હવે અહીં તમે જો સરખામણી કરેલી છે ચય અને અપચય, ચય ક્રિયા એટલે શું? તો ચય ક્રિયા એટલે કે સરળ અણુ, નાના નાના સરળ અણુઓ એકબીજા સાથે જોડાઈને મોટો જટિલ અણુ બનાવે। અપચય એટલે શું? કે જે જટિલ અણુ જે છે અને વિઘટન થાય અને તૂટીને નાના નાના સૂક્ષ્મ અણુઓ બનાવે, એટલે જટિલ રૂપાંતર સરળ અણુમાં થાય, એ વિઘટન પામે, તે અપચય ક્રિયા છે। તો ચય ક્રિયા એટલે સરળ અણુ જોડાઈને જટિલ અણુ, અપચય ક્રિયા એટલે જટિલ અણુઓ જે છે એનું વિઘટન થઈને સરળ અણુનું નિર્માણ। આપણે સતત ઉર્જા મુક્ત કરીએ એટલે કે ઉર્જા ત્યાગી ક્રિયા, સંશ્લેષણાત્મક ક્રિયા CO2 જોડાઈને ગ્લુકોઝ બને, વિઘટનાત્મક ક્રિયા ગ્લુકોઝનું વિઘટન થઈને CO2 બને આપણા શરીરની અંદર। સજીવોનો શક્તિ સ્તર ઊંચો હોય, સજીવોનો શક્તિ સ્તર નીચો હોય, ઊર્જાનું શોષણ કરે, શક્તિ સ્તર ઊંચો હશે। ચયનું પ્રમાણ વધુ હોય, જો ચય ક્રિયાનું પ્રમાણ વધુ હોય બાળકોની અંદર, ખાસ કરીને વનસ્પતિની અંદર ચયનું પ્રમાણ વધુ હોય તો વૃદ્ધિ અને વિકાસ થાય। જ્યારે સજીવના શરીરમાં અપચયનું પ્રમાણ વધે એટલે કે વૃદ્ધ વ્યક્તિની અંદર અપચયનું પ્રમાણ વધુ હોય તો જીર્ણતા એટલે કે જીર્ણતા ક્રિયા। ઉદાહરણ આપું તમને, તમારા દાદા પણ ધારો કે યંગ એજ પર હતા, હતા મોડી કમ હાઈટ બોડી મજબૂત, એમનું વજન કદાચ 70-80 કિલો 85 કિલો વજન હશે, મજબૂત બાંધાનું, પરંતુ અત્યારે એમનું વજન ઘટી ગયું હશે। કેમ? કારણ કે એમની અંદર કઈ પ્રક્રિયા ચાલે છે? હવે જીર્ણતાની પ્રક્રિયા ચાલે છે, એટલે દાદાની અંદર વૃદ્ધ વ્યક્તિની અંદર અપચય ક્રિયાનું પ્રમાણ ચય કરતા વધારે હોય જેથી જીર્ણતા પ્રેરાય। ઓકે, તો આપણે આજે જોઈ ગયા ચયાપચય, બધા સજીવ જે રસાયણના બનેલા છે, કાર્બનિક ઘટક અકાર્બનિક ઘટક, અને સજીવની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ ચયાપચયની પ્રક્રિયાઓ ચાલતી હોય, અને જો કોષીય તંત્રની અંદર ચયાપચયની પ્રક્રિયા ચાલે એનો મતલબ એ સજીવ, કોષની બહાર પણ આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ શકે, પણ જે કોષ મુક્ત તંત્રમાં થતી નિશ્ચિત પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। એટલે કોઈ પણ પ્રકારના અપવાદ વગર આપણે કહી શકીએ કે ચયાપચય એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ છે। મિત્રો, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ, અને આ તફાવત પણ તમે ધ્યાનમાં રાખજો, તફાવત લખેલો છે।